નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે પહેલી તારીખે મોટા મોટા ફેરફાર થઈ ગયા છે આ મહિનાની અંદર કયા ફેરફાર કરવામાં આવ્યા છે એના વિશે જાણીશું શિયાળાની શરૂઆત મોડી થવાની છે મોટી આગાહી સામે આવી છે તમામ મિત્રોએ જાણવું ખૂબ જ જરૂરી છે ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં આપણા તમામ મિત્રોને જણાવી દેવાનું કે પહેલી તારીખ પહેલી ઓક્ટોમ્બર આ મહિનાની અંદર નવા મહિનાની અંદર મોટા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો પહેલી તારીખથી કયા કયા મિત્રો બદલાવ થયા છે એની વાત કરીએ તો સૌથી પહેલાં એલપીજી ગેસના બાટલાની અંદર બસો નવ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ઘરેલું એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર નથી થયો પરંતુ કોમર્શિયલ ઓગણીસ કિલોનો જે ગેસ છે એની અંદર બસો નવ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આની સાથે સાથે બે હજારની નવી નોટ બદલવાનો નવો નિયમ જે મિત્રો ત્રીસ સપ્ટેમ્બર હતો એને બદલીને હવે મિત્રો સાત ઓક્ટોમ્બર કરવામાં આવ્યો છે એટલે મિત્રો બે હજારની નોટ હવે તમે સાત તારીખ સુધી બદલાવી શકશો આની સાથે સાથે પહેલી ઓક્ટોમ્બરથી પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ મતદાર કાર્ડ આ તમામ માટે હવે જન્મ તારીખનો દાખલો માન્ય ગણવામાં આવશે હવેથી મિત્રો જન્મ તારીખનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે તો મિત્રો પહેલી તારીખથી આટલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મોટા સમાચાર તમામ લોકોએ આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે જેવી રીતના ચોમાસું મોડું આવ્યું એવી જ રીતના હવે શિયાળો પણ મોડો શરૂ થાય એવી પરેશ ગોસ્વામી દ્વારા જે ખેડૂતોના લોકપ્રિય ખૂબ જ જાણીતા આગાહીકાર છે એમના દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશભાઈએ એવું કીધું છે કે અલનીનોની અસર શિયાળાને પણ નડવાની છે શિયાળો પણ ચોમાસાની જેમ મોડો શરૂ થવાનો છે મિત્રો રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળાને લઈને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરી છે એમણે કીધું છે કે આ વર્ષે શિયાળો મોડો શરૂ થાય એવી શક્યતા જોવા મળી છે અને કેટલો મોડો શરૂ થાય એના વિશે આગાહી કરતાં એમણે કીધું છે કે શિયાળાની સિઝન આ વખતે વીસ દિવસ મોડી પડવાની છે એટલે વીસ દિવસ મોડો શિયાળો શરૂ થશે મિત્રો ઉત્તર ભારતની અંદર અલનીનોની કન્ડિશનને કારણે જે બરફ વર્ષા થાય છે એ બરફ વર્ષા પણ વીસ દિવસ મોડી શરૂ થવાની છે અને તેને જ કારણે આપણા ગુજરાતની અંદર પણ વીસ દિવસ મોડો શિયાળો બેસે એવી શક્યતા દર્શાવવામાં આવી છે અને મિત્રો પહેલી નવેમ્બરની જગ્યાએ હવે અથવા તો પચીસ નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત ઠંડીની શરૂઆત થવાની છે તો મિત્રો આ વર્ષે શિયાળો વીસ દિવસ મોડો શરૂ થાય એવી મોટી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સોલાર ફેન્સિંગ યોજના જેને તમે ઝટકા મશીન યોજના કહો છો એ યોજનાની અંદર ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો તમામ માટે મોટી ખુશ ખબર આવી ગઈ છે હવે સોલાર ફેન્સિંગ યોજના ઝટકા મશીન યોજના એની અંદર ધરખમ વધારો કરવામાં આવ્યો છે હાલ મિત્રો ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવાની જે યોજના છે એની અંદર અઢી ગણો વધારો કરવામાં આવ્યો છે આની પહેલાં મિત્રો જે યોજના હતી એની અંદર વીસ કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કર્યું હતું પરંતુ આ વર્ષે મિત્રો એમાં અઢી ગણો વધારો કરીને પચાસ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે એટલે મિત્રો વધુને વધુ ખેડૂત મિત્રો આની અંદર લાભ લઈ શકશે આ યોજનાનો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવી શકશે મિત્રો આના પહેલાંના વર્ષની અંદર તેર હજાર ખેડૂતો લાભ લઈ શક્યા હતા ત્યારે આ વર્ષે જે વધારો કર્યો છે એના કારણે ચાલુ વર્ષે તેત્રીસ હજાર કરતાં પણ વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે તો ખેડૂતો માટે સોલાર ફેન્સિંગ યોજના જટકા મશીન યોજના આ યોજનામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે તો તમામ ખેડૂતો માટે મોટા ખુશખબરી ભર્યા સમાચાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે બીજી ખુશખબર આવી ગઈ છે રાજ્યના ખેડૂતોને હવે ચાલુ ખરીફ સિઝનના જે પાક છે જેમાં ડાંગર હોય બાજરી હોય જુવાર હોય રાગી છે અને મકાઈ આ તમામ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને મિત્રો આના માટે પહેલી નવેમ્બરથી લઈને પંદર જાન્યુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે પરંતુ મિત્રો રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થાય એમની વાત કરી દઈએ તો રજીસ્ટ્રેશન પહેલી ઓક્ટોમ્બરથી શરૂ થઈ ગયું છે પહેલી તારીખથી શરૂ થઈ ગયું છે અને હવે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો ત્યારે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આ માટે ટેકાના ભાવ શું નક્કી કરવામાં આવ્યા છે તો કોમન ડાંગર માટે ચારસો છત્રીસ રૂપિયા પ્રતિમણ ગ્રેડ એના ડાંગર માટે ચારસો ચાલીસ રૂપિયા પ્રતિમણ મકાઈ માટે ચારસો અઢાર રૂપિયા પ્રતિમણ બાજરી માટે પાંચસો રૂપિયા પ્રતિમણ હાઇબ્રિડ જુવાર માટે છસો ને છત્રીસ રૂપિયા પ્રતિમણ માલદંડી જુવાર માટે છસો પિસ્તાળીસ રૂપિયા પ્રતિમણ રાગી માટે સાતસો ને ઓગણ સિત્તેર રૂપિયા પ્રતિમણ આટલા ટેકાના ભાવ જાહેર કર્યા છે તો જે મિત્રોએ

સુકારાના રોગની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે આની સાથે સાથે જે જિલ્લામાં કપાસ ખેડૂત મિત્રો વાવે છે એની અંદર પણ સુકારા નામનો રોગ ફાટી નીકળ્યો છે તો મિત્રો કપાસમાં સુકારાનો રોગ ફાટી નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ રોગને કારણે મિત્રો કેટલું નુકસાન થયું છે એમની વાત તમને કહી દઉં તો સુકારાના રોગને કારણે ખેડૂતોને એક વિઘા દીઠ અઢાર થી ઓગણીસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે જ્યાં મિત્રો એક વિઘે અઢાર થી ઓગણીસ હજાર રૂપિયાનું નુકસાન ખૂબ જ મોટું નુકસાન કહેવાય ખેડૂત મિત્રો ચિંતાની અંદર મુકાયા છે ત્યારે મિત્રો આ રોગને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું શું કહેવું છે એના વિશે થોડીક નજર મારીએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કહેવું છે કે વહેલી પાકતી જાતોમાં આ સમસ્યા જોવા મળે છે જે કપાસની પાકો પાકી ગઈ છે અને આ વર્ષે આગોતરું વાવેતર ખેડૂતોએ કર્યું છે એવા ખેડૂતોને કપાસના આ રોગનો સામનો કરવો પડ્યો છે જે ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કર્યું છે

નર્મદા નદીની અંદર જે પૂર આવ્યું આ પૂરને કારણે અનેક લોકોને નુકસાન થયું છે ખેડૂત મિત્રોને પણ નુકસાન થયું છે જેને કારણે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના વિસ્તારના જે પણ ખેડૂત મિત્રો છે એમના માટે સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આની અંદર જે પણ ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુનું નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રોને સહાય આપવામાં આવી છે જેમાં જે ખેડૂત મિત્રોના બિનપિયત પાક હોય એને હેક્ટર દીઠ આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય જે ખેડૂત મિત્રોના પિયત પાક હોય એને હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયાની સહાય બહુ વર્ષાયું ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રોને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય બાગાયતી ઝાડ મિત્રોના નાશ પામ્યા હોય જે ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરે છે એમના ઝાડ જો નાશ પામ્યા છે તો એક લાખ પચીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે અને આ તમામે તમામ સહાય ખેડૂત મિત્રોને બે હેક્ટરની મર્યાદામાં મળશે તો ખેડૂતો માટે સરકાર દ્વારા મોટું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે આટલું જ વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન